આજે તમારી માટે એકદમ અનોખી રેસિપી લઈને આવી છું અહીંયા આપણે ટામેટાની પૂરી તૈયાર કરીશું જે એકદમ ફૂલેલી બને છે અને ખાવામાં એકદમ પોચી બને છે અને એનો ટેસ્ટ પણ એકદમ ચટપટો છે જે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે અને તેની સાથે આપણે અહીંયા મસાલેદાર ડિફરન્ટ તડકા સાથેની એક નવી દાળ પણ તૈયાર કરીશું આ રેસિપીને તમે લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો અથવા તમારા હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ આપણે અહીંયા અડધા કપ જેટલી મગની મોગર દાળ ઉમેરીશું વન ફોર્થ કપ આપણે તેમાં ચણાની દાળ ઉમેરીશું અને વન ફોર્થ કપ આપણે તેની અંદર તુવેરની દાળ ઉમેરીશું આ ત્રણેય દાળને આપણે ત્રીસેક મિનિટ માટે પલાળવાની છે એટલે મેં પાણી ઉમેરીને તેને સાઇડ પર રાખ્યું છે ત્યાં સુધી બાકીની તૈયારી કરી લઈએ તો તેના માટે કઢાઈની અંદર મેં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં મોટી સાઇઝના લાલ કલરના પાંચ ટામેટા હું બોઇલ કરવા માટે મૂકી દઉં છું આજની બેસ્ટ કોમેન્ટનું લિસ્ટ મેં આ વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એન્ડ બેસ્ટ કોમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અહીંયા ટામેટાને મેં લગભગ દસ મિનિટ માટે બોઇલ કર્યા છે અને તેની ઉપરની જે છાલ છે એ અલગ થઈ ગઈ છે તો આ ટામેટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડાક આપણે તેને ઠંડા થવા દઈશું ત્યારબાદ આપણે તેની છાલને આ રીતે અલગ કરી લેવાની છે અને ટામેટાની ઉપર જે આ મૂળનો ભાગ હોય છે એ આપણે આ રીતે કટ કરી લેવાનો છે તો બધા ટામેટા તો આ રીતે મેં ટામેટાને એકદમ સરસ બધા ટામેટાને મેં લીધા છે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું આ સમયે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે આ રીતે રફલી મોટા મોટા પીસીસ જ ચોપ કરીને આપણે મિક્સર જારમાં ઉમેરી લઈએ ત્યારબાદ અહીંયા મેં મોટી મોટી પાંચ કડી લસણની લીધી છે એક ડુંગળીને મેં આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી લીધું છે અને એક ઇંચ જેટલો આદુનો નાનો ટુકડો પણ હું તેની અંદર ઉમેરી લઉં છું ત્યારબાદ આપણે તેમાં બે લીલા મરચાં ઉમેરીશું અને બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે અહીંયા જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ આપણી આ ટામેટાની પ્યોરી તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા એક મોટા વાસણની અંદર આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ ચાળી લઈએ ત્યારબાદ અહીંયા હું એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી જેટલી સૂકી મેથી ઉમેરીશું અહીંયા જેના સમારેલા થોડાક લીલા દાણા હું ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરું છું ત્યારબાદ મસાલામાં આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ મુજબ આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરી લઈએ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો એક નાની ચમચી જેટલું મીઠું ઇનફ થઈ જશે અડધી ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર પણ એડ કરીશું ત્યારબાદ અહીંયા હું આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું મોયણ માટે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે અહીંયા ટોમેટોની પ્યોરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખી છે તે ઉમેરીશું તો અહીંયા લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે આ ટોમેટો પ્યોરી એડ કરીશું જેમાં આપણે લસણ ડુંગળી અને મરચાં આદું પણ એડ કરેલા છે અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો જો જરૂર લાગે તો તેની અંદર તમે એક્સ્ટ્રા લોટ પણ એડ કરી શકો છો લોટ સાથે મેં અહીંયા થોડુંક મીઠું પણ એડ કરી લીધું હતું અને આ રીતે મેં તેનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પૂરીનો લોટ અહીંયા તૈયાર થયો છે ઢાંકી દઈએ અને તેને આપણે રેસ્ટ પર રાખીશું તો અહીંયા ત્યાં સુધી ત્રીસ મિનિટ થઈ ગઈ અને દાળ જે છે તે એકદમ સરસ આ રીતે પલળી ગઈ છે તો આ દાળને મસળીને આપણે લગભગ ત્રણ વખત ધોઈ લેવાની છે અને દાળને મેં આ રીતે ધોઈ લીધી છે ત્યારબાદ આપણે તેને કૂકરની અંદર એડ કરીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો અને સાથે સાથે તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે અહીંયા મેં એક કપ દાળ લીધી હતી એટલે બે કપ મેં તેમાં પાણી એડ કર્યું છે બે લીલા મરચાં ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં સમારેલા બે ટામેટા એડ કરી દઈએ અને કૂકરનું ઢાંકણ બંધ કરી આપણે ત્રણ વિસલ લગાવી લેવાની છે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખીને ત્રણ વિસલ વગાડીશું એટલે આપણી દાળ રેડી થઈ જશે પ્રેશર રિલીઝ થાય એટલે હું તમને અહીંયા બતાવી દઉં કે દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તેની અંદર આપણે અહીંયા અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીએ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો દાળને ચમચાની મદદથી જ હું આ રીતે મિક્સ કરીને સ્મૂથ કરી લઉં છું અહીંયા દાળમાં બ્લેન્ડર ફેરવવાની બિલકુલ જરૂર નથી અને તેને એકદમ પ્લેન સ્મૂથ પણ નથી બનાવવાનું દાળ થોડી થોડી દેખાય એવી જ બનાવવાની છે અને અહીંયા મેં એક કપ જેટલું પાણી તેની અંદર ઉમેરી અને તેને આ રીતે મિક્સ કરી લીધું છે તો દાળના નાના નાના ક્રંચ વચમાં હશે તો આ દાળ ખાવાની વધારે મજા આવશે અને દાળમાં વધારે પાણી નથી ઉમેરવાનું દાળને આ રીતે ઘટ જ રાખવાની છે તો અહીંયા મેં પાણી એડ કર્યું છે એટલે દાળને આપણે ફરીથી એક વખત ઉકાળી લઈએ અહીંયા આ દાળને આપણે એટલી ઘટ રાખવાની છે કે જેથી કરીને આપણે તેને પૂરી કે રોટલી સાથે ખાઈ શકીએ તો તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે ઘટ રાખી શકો છો પણ દાળની કન્સિસ્ટન્સી આ રીતની હશે તો પૂરી કે રોટલી સાથે ખાવાની વધારે મજા આવશે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી દાળને આપણે આ રીતે ઉકાળી લેવાની છે લગભગ થી ત્રણ મિનિટ માટે મેં દાળને આ રીતે ઉકાળી લીધી છે અને દાળ આપણી રેડી થઈ ગઈ છે હવે દાળનો જે વઘાર છે એ આપણે એક અલગ સ્ટાઇલથી જ કરવાનું છે દાળને આપણે પહેલાં પીરસી લેવાની છે તો આ સ્ટેપ જ્યારે તમારે દાળને પીરસવાની હોય ત્યારે પણ તમે કરી શકો છો દાળ એક વખત તૈયાર કરી લેવાની અને જ્યારે પીરસવાની હોય એ સમયે તમારે તેને વાટકી કે બાઉલમાં પીરસી અને તેની ઉપર આ રીતે પહેલાં આમચૂર પાવડર સ્પ્રિન્કલ કરવાનો છે ત્યારબાદ તેની ઉપર ધાણાજીરું પાવડર સ્પ્રિન્કલ કરવાનું છે અને ત્યારબાદ છેલ્લે આપણે તેની ઉપર આ રીતે લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું તમે આ રીતે વઘારેલી દાળ પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય એક વખત ટ્રાય કરજો બહુ જ સ્વાદિષ્ટ બને છે અહીંયા વઘાર્યામાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને ત્યારબાદ આ વઘારને આપણે દાળ ઉપર ઉમેરી લેવાનું છે પીરસતી વખતે જ તેની ઉપર આ રીતે વઘાર કરીને પીરસશો તો ખાવાની વધારે મજા આવશે અથવા આ રીતે દાળને વઘારીને તમે કેસરોલમાં મૂકી શકો છો અથવા માઇક્રોવેવમાં તેને ગરમ પણ કરી શકો છો બસ પીરસતી વખતે આ રીતે જ પીરસવાની છે હવે અહીંયા જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને આપણે થોડુંક સ્મૂથ કરી લઈએ તો મેં થોડુંક ઓઇલ ઉમેર્યું છે અને આ રીતે હું તેને મસળીને સ્મૂથ કરી લઉં છું ટામેટાના ફ્લેવર સાથે બનતી આ પૂરી ટેસ્ટમાં ચટપટી બને છે અને બધાને ભાવે તેવી તૈયાર થાય છે એટલે એક વખત ટ્રાય કરજો અહીંયા આપણે નાની સાઇઝની પૂરી બનાવવા માટે આ રીતે નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈએ તો પહેલાં હું આ રીતે લુવા તૈયાર કરી લઉં છું તમે મોટો લુઓ બનાવી એક મોટો ટી પૂરી વણીને તેને ગ્લાસથી કટ પણ કરી શકો છો પણ આ રીતે ઇન્ડિવિજ્યુઅલ પૂરી વણીને આપણે જ્યારે ફ્રાય કરીએ છીએ તો દરેકે દરેક પૂરી એકદમ સરસ રીતે ફૂલતી હોય છે એટલે હું આ રીતે પૂરી બનાવવાનું વધારે પ્રિફર કરું છું તો આ રીતે આપણે પૂરીને વણી લેવાની છે પૂરી સારી રીતે ફૂલે એટલા માટે તમારે પૂરીને વણીને તરત જ તેલમાં ઉમેરતા જવાનું એટલે તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે અહીંયા તેલ ગરમ હતું અને હું આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પૂરીને ફ્રાય કરી રહી છું પૂરી ઉપર આ રીતે ગરમ તેલ ઉમેરીશું તો પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી થશે તો ફ્રેન્ડ્સ એકદમ ચટપટી ફૂલેલી ટામેટાની પૂરી તૈયાર છે દાળ સાથે ગરમા ગરમ આ પૂરી સર કરશો તો ઘરમાં બધા આંગળા ચાટી ચાટીને ખાશે હા તમે આને ટિફિનમાં પણ આપી શકો છો બટ ગરમ ગરમ ખાશો તો વધારે મજા આવશે બધી પૂરી આ રીતે ફૂલીને દાડા જેવી જ તૈયાર થશે તો આશા રાખું છું કે તમને આ દાળ અને ટામેટા પૂરીની રેસિપી પસંદ આવી હશે અને આ રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે અમારા પેજને ફોલો કરશો તો ત્યાં દરેક રેસીપી તમને રીલ સ્વરૂપે જોવા મળશે અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ